સુરત સહિત ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ દારૂ ઘુસાડવા અને વેચાણ કરવા માટે બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે. ત્યારે સથણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા એક ઈસમને મુદ્દામાર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. આરોપી નરેશ પુનરામ બિસ્નોઈને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. સથણા પોલીસ દ્વારા એમ્બ્યુલન્સથી ચેકિંગ કરતા એમ્બ્યુલન્સમાંથી લાખો રૂપિયાનો દારૂની બોટલો મળી આવી હતી. એમ્બ્યુલન્સમાં દારૂની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાંથી કુલ 1,69,000 દારૂનો મુદ્દામાલ કબજી કરવામાં આવ્યો હતો. અન્ય એક આરોપી કિશન રત્નરામ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યો હતો. આજરોજ તારીખ 6/7/2024 ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી ઝાલા સાહેબ નાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી લિંબોલા સાહેબ તથા અન્ય સ્ટાફના પોલીસ માણસોએ એક પરપ્રાંતીય વિદેશી દારૂનો ગુનો રજીસ્ટર કરેલ છે. આ ગુનાના કામે આરોપી એમ્બ્યુલન્સ વાહનની અંદર ચોરખાનું બનાવી પરપ્રાંતીય દારૂની બોટલો રાખી કુલ મુદ્દામાલ 1,69,440 તથા તેની પાસેથી મળેલ મોબાઈલ જેની કિંમત રૂપિયા 5,000 અને એમ્બ્યુલન્સની કિંમત સાથે કુલ કિંમત રૂપિયા 8,74,440 નો કુલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આ ગુનાની ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે. આ ગુનાના કામે એક આરોપી નરેશ પુનારામ બિશ્નોઈ નાઓની ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે.